એપ્લિકેશન નક્કી કરીએ છીએ. તો હવે એને સિન્થેસિસ કેવી રીતે કરી શકીએ? અત્યાર સુધીમાં આપણે એની પ્રોપર્ટી વિશે અલગ અલગ જોયું અને ફંડામેન્ટલ જોયું. હવે નેનો ફેબ્રિકેશન ટેકનિક ગ્રુપ એકોર્ડિંગ ટુ ધી ફોર્મ ઓફ પ્રોડક્ટ્સ, નેનો પાર્ટિકલ્સ, નેનો રોડ્સ, નેનો વાયર્સ, થિન ફિલ્મ્સ અને નેનો સ્ટ્રક્ચર બલ્ક મટીરિયલ, આ બધીની કેટેગરી છે. ફોર એક્ઝામ્પલ, નેનો પાર્ટિકલ્સ, કોલોઇડલ પ્રોસેસિંગ, ફ્લેમ કમ્બક્શન, ફેઝ સેગ્રીગેશન, દીસ આર ધ મેથડ્સ. નેનો રોડ્સ ઓર નેનો વાયર્સ, સો ટેમ્પલેટ બેઝડ ઇલેક્ટ્રોપ્લેટિંગ સોલ્યુશન લિક્વિડ સોલિસ ગ્રોથ નોન એઝ SLS. થિન ફિલ્મ, તો CVD પ્રોસેસ પણ આવી શકે, MOCVD પણ આવી શકે, મોલેક્યુલર બીમ એપિટેક્સી એન્ડ સો ઓન. નેનો સ્ટ્રક્ચર બલ્ક મટીરિયલ બનાવવું હોય તો ફોટોનિક બેન્ડ ગેપ ક્રિસ્ટલ્સ બાય સેલ્ફ એસેમ્બલી ઓફ નેનો સાઇઝ પાર્ટિકલ્સ. તો આ રીતે અલગ અલગ પદ્ધતિથી આપણે બનાવી શકીએ છીએ. નાઉ હાઉ ડુ યુ મેક થિંગ સ્મોલ? સો દેર આર ટુ મેથડ્સ, બોટમ અપ એન્ડ ટોપ ડાઉન મેથડ. ધ બોટમ અપ એપ્રોચ વેર બાય સ્ટ્રક્ચર્સ આર મેડ એટમ બાય એટમ, નાના એટમને સિલેક્ટ કરી અને એના પર આપણે એટમ બાય એટમ સ્ટ્રક્ચર બનાવી શકીએ છીએ. બાય મોલેક્યુલ હાર્નેશિંગ કોવેલન્ટ આયોનિક મેટાલિક એન્ડ નોન કોવેલન્ટ બોન્ડ્સ. This approach represents how nature self-assembly functioning nanostructures such as enzymes and viruses. The second method is the top-down, whereby structures are etched into bulk materials such as silicon. This approach represents how silicon chips are fabricated, જેનું ઇલેક્ટ્રોનિક્સમાં બહુ અગત્યનું યોગદાન છે. મટીરિયલ સેલ્ફ એસેમ્બલી વિશે જોઈશું. તો પ્રિન્સિપલ્સ, બિલ્ડિંગ બ્લોક્સ, સ્કેલ, શેપ, સરફેસ સ્ટ્રક્ચર, તો આ બધા પેરામીટર અગત્યના છે. એનો સ્કેલ જાણવો જરૂરી છે, ત્યાર પછી એનો શેપ જાણવો જરૂરી છે, સરફેસ અને એનું સ્ટ્રક્ચર, એટ્રેક્ટિવ અને રિપલ્સિવ ઇન્ટરેક્શન બિટવીન બિલ્ડિંગ બ્લોક્સ, ઇક્વિલિબ્રિયમ, સેપરેશન, તેના વચ્ચે કયા ફોર્સિસ લાગે છે, એનું ઇન્ટરેક્શન કેવું છે, એ પણ અગત્યનો મુદ્દો છે. રિવર્સિબલ એસોસિએશન, ડિસોસિએશન એન્ડ ઓર એડેપ્ટેબલ મોશન ઓફ બિલ્ડિંગ બ્લોક્સ ઇન એસેમ્બલી, લોવેસ્ટ એનર્જી સ્ટ્રક્ચર, તો આ બધા મુદ્દા છે એ મટીરિયલમાં અગત્યના છે. અહીંયા આપણે જોઈએ તો 0D એટલે કે ઝીરો ડાયમેન્શન, 1D, 2D અને 3D. તો 0D ક્લસ્ટર્સ, 1D વાયર્સ ટ્યુબ્સ, 2D શીટ્સ. આપણે કોઈ પણ શીટ લઈએ, માનો કે મલ્ટી વોલ લઈએ અથવા સિંગલ વોલ શીટ લઈએ, તો એ 2D બોડી છે. 3D કોલોઇડ્સ, કોમ્પ્લેક્સ શેપીસ. અને ત્યાર પછી બિલ્ડિંગ બ્લોક્સને નીચે આપણે જોઈએ તો સેલ્ફ એસેમ્બલી, ડાયરેક્ટેડ એસેમ્બલી, ફોર્સિસ ઓન ઓલ લેન્થ સ્કેલ્સ. તો ફરીથી આપણે ફંક્શનલ નેનોટેકનોલોજી અને પેટર્નિંગ કેમિકલ લિથોગ્રાફી, તો આ બધા કોરિલેટ છે. તો આ સ્લાઇડની મદદથી આપણે સમજી શકીએ છીએ. એકચ્યુઅલી ધીસ ઇઝ અ ફ્લો ચાર્ટ ડિક્લાઇનિંગ ધ ફેક્ટર્સ દેટ મસ્ટ બી કન્સિડર્ડ વેન એપ્રોચિંગ ધ સેલ્ફ એસેમ્બલી ઓફ એ નેનોસ્કેલ સિસ્ટમ. કારણ કે દરેક ડાયમેન્શનનું બોડી, જે પછી ક્લસ્ટર્સ છે, રોડ્સ છે અથવા તો નેનો વાયર્સ છે, એ આપણે એપ્લિકેશન નક્કી કરવા માટે કામમાં આવે છે. ના, વાય નેનો? Why almost all technology, almost all industries looking for nano? So we will discuss why we require nano. Nanoscience and nanotechnology conjures up vision of making, imaging, manipulating and utilizing things really small. Nanotechnology આપણને છૂટ આપે છે કે મોલેક્યુલર સ્ટ્રક્ચરની અંદર ચેન્જ કરી શકાય. આપણે એક મોલેક્યુલ ચૂઝ કરી એની ઉપર સેલ્ફ એસેમ્બલી, એની ઉપર આપણે બીજો મોલેક્યુલ્સ છે એને મૂકી શકીએ. તો નેનોટેકનોલોજી ગીવ્સ અસ ફ્રીડમ to play with molecules. Why nano? Once again, stimulants for things growth can be traced to new and improved ways of making and assembling, positioning and connecting, imaging and measuring the properties of nanomaterials which control size and shape, means composition and surface structure, charge and functionality for use in the macroscopic real world. So, we can simulate growth, trace, position, ઇમેજિન કરી શકીએ અને એના ઉપરથી એની પ્રોપર્ટી છે એ આપણે ચેક કરી શકીએ છીએ. ફરીથી આ સ્લાઇડ્સ આપણને આઈડિયા આપે છે કે નેનો પોરોસ્ટેટ છે અને નેનો પાર્ટિકલ, એને કેવી રીતે આપણે ઓળખી શકીએ. આ સ્લાઇડની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે મેટલ અને સેમિકન્ડક્ટર એનર્જી વર્સિસ ડેન્સિટી ઓફ ધ સ્ટેટ આપણે જોઈએ તો અહીંયાથી સમજી શકાય છે કે ડેન્સિટી ઓફ ધ સ્ટેટ્સ ઇઝ ચેન્જ ડિપેન્ડિંગ ઓન ધી ડિફરન્ટ એનર્જી, બિકોઝ ડિફરન્ટ સ્ટ્રક્ચર હેઝ ડિફરન્ટ એનર્જી એન્ડ ડેન્સિટી ઓફ ધ સ્ટેટ્સ, જે આપણે 0D, 1D, 2D અને 3D જોયું. નાઉ વોટ ઇઝ નેનો કેમેસ્ટ્રી? ફોર અ ગુડ ટુ બીકમ અ ગુડ નેનો ટેકનોલોજીસ્ટ યુ રિક્વાયર નોલેજ ઓફ ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સ. નાઉ વી વિલ ડિસ્કસ વાય નેનો કેમેસ્ટ્રી ઇઝ રિક્વાયર્ડ. સો નેનો સાયન્સ ઇઝ એ ડિસિપ્લિન કન્સર્નિંગ વિથ મેકિંગ, મેન્યુપ્યુલેટિંગ એન્ડ ઇમેજિંગ મટીરિયલ્સ હેવિંગ એટલીસ્ટ 1 ડાયમેન્શન ઇન ધ સાઇઝ રેન્જ ઓફ 1 to 1000 નેનોમીટર. નેનો ટેકનોલોજી એ ડિવાઇસ ઓર મશીન, પ્રોડક્ટ ઓર પ્રોસેસ બેઝડ અપોન ઇન્ડિવિજ્યુઅલ ઓર મલ્ટીપલ ઇન્ટિગ્રેટેડ નેનો સ્કેલ કમ્પોનન્ટ્સ. વી કેન મેક ડિફરન્ટ કમ્પોનન્ટ્સ. નાવ નેનો કેમેસ્ટ્રી ઇન ધીસ
બ્રોડસેટ ઓર બ્રોડેસ્ટ ટર્મ્સ ધ યુટિલાઇઝેશન ઓફ સિન્થેટિક કેમિસ્ટ્રી ટુ મેક નેનો સ્કેલ બિલ્ડિંગ બ્લોક્સ ઓફ ડિફરન્ટ સાઇઝ એન્ડ શેપ કમ્પોઝિશન એન્ડ સરફેસ સ્ટ્રક્ચર ચાર્જ એન્ડ ફંક્શનાલિટી. અલગ અલગ પ્રકારની સિન્થેસિસ કરવા માટે આપણે થિન ફિલ્મની જરૂરિયાત હોય છે, નેનો મટીરિયલ્સની જરૂરિયાત હોય છે, નેનો રોડ્સની જરૂરિયાત હોય છે, અને ડિફરન્ટ કેટેગરી પ્રમાણે ડિફરન્ટ સાઇઝના મોલેક્યુલ્સ આપણે સેલ્ફ એસેમ્બલી પ્રમાણે બનાવી શકીએ છીએ. મોલેક્યુલર વર્સિસ મટીરિયલ સેલ્ફ એસેમ્બલી, તો આ સ્લાઇડની મદદથી બધી સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ કે ધ ફોર્સિસ રિસ્પોન્સિબલ ફોર મટીરિયલ સેલ્ફ એસેમ્બલી એટ લેન્થ સ્કેલ બિયોન્ડ ધ મોલેક્યુલર ઇન્ક્લુડ કેપિલરી, કોલોઇડલ, ઇલાસ્ટિક, ઇલેક્ટ્રિક, મેગ્નેટિક એન્ડ શીયર પ્રોપર્ટીઝ. નાવ ધ સિસ્ટમ પ્રોસીડ્સ ટાવર્ડ્સ એ સ્ટેટ ઓફ લોઅર ફ્રી એનર્જી એન્ડ ગ્રેટ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી. હાઉ ટુ સ્ટડી નેનો મટીરિયલ? સો વી હેવ ટુ ઓપ્શન, બોટમ અપ એન્ડ ટોપ ડાઉન. નેનો મટીરિયલ્સ સિન્થેસિસ, નેનો મેટાલિક પાર્ટિકલ સિન્થેસિસ, નેનો સેમિકન્ડક્ટર મટીરિયલ્સ સિન્થેસિસ, કાર્બન બેઝ નેનો સ્ટ્રક્ચર, સેલ્ફ એસેમ્બલી નેનો. વોટ આર ધ ચેલેન્જીસ ઇન ધીસ ફિલ્ડ? ધ કંટ્રોલ ઓફ નેનો પાર્ટિકલ સાઇઝિસ, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ધેર લોકેશન્સ. નાવ ધ ચેલેન્જીસ, વી કેન પ્રિપેર, વી કેન સિન્થેસાઇઝ નેનો મટીરિયલ્સ, નેનો પાર્ટિકલ્સ, બટ હાઉ ટુ કંટ્રોલ ધ સાઇઝ ઓફ ધ પાર્ટિકલ એન્ડ હાઉ ટુ કંટ્રોલ ધ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ધેર લોકેશન્સ. નેનો મેટાલિક મેગ્નેટિક પાર્ટિકલ્સ, ધ એપ્લિકેશન્સ ઓફ મેટાલિક નેનો પાર્ટિકલ્સ આર હાઈ ડેન્સિટી મેગ્નેટિક ડેટા સ્ટોરેજ, ફોર એક્ઝામ્પલ કોબાલ્ટ ફેરાઇટ, ડાયલ્યુટેડ મેગ્નેટિક સેમિકન્ડક્ટર્સ નોન એઝ DMS, દેન બાયોમેડિકલ એપ્લિકેશન્સ, હાઈલી એક્ટિવ કેટાલિસિસ, સચ વાય? બીકોઝ દે હેવ લાર્જ સરફેસ એરિયા એન્ડ ન્યુક્લિયસ ફોર કાર્બન નેનોટ્યુબ્સ એન્ડ અધર નેનોટ્યુબ્સ. હવે થોડીક સિન્થેસિસ પ્રોસેસ આપણે જોઈશું. સિન્થેસિસ ઓફ સિંગલ મેટલ નેનો પાર્ટિકલ્સ, તો આ સ્લાઇડની મદદથી જોઈ શકીએ છીએ કે અહીંયા NiCl2 પ્લસ H2N NH2નો પાર્ટિકલ છે, એમાં નિકલનો પાર્ટિકલ આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ. સો ધ સક્સેસફુલ એક્ઝામ્પલ ઇન્ક્લુડેડ FeNiCO. તો આ પદ્ધતિની મદદથી આપણે FeNi જેવા અને કોબાલ્ટના પાર્ટિકલ્સ બનાવી શકીએ છીએ. મેથડ 2 નોન એઝ થર્મલ ડિકમ્પોઝિશન. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે થર્મલ ડિકમ્પોઝિશનમાં ઓર્ગોનોમેટાલિક કોમ્પ્લેક્સિક્સ કેન પ્રોડ્યુસ હાઈલી મોનો ડિસ્પર્સ નેનો પાર્ટિકલ્સ. વી રિક્વાયર ધીસ. સાઇઝ એન્ડ ડિસ્પર્સિવિટી કંટ્રોલ ઇઝ એટેન્ડ થ્રુ હાઈ રિએક્શન ટેમ્પરેચર. કેપિંગ લિગેન્ડ્સ, ફોર એક્ઝામ્પલ ઓલિક એસિડ, કેન ઓલ્સો મેડિએટ ધ પાર્ટિકલ ગ્રોન બાય ફોર્મિંગ એ મોનોલેયર ઓફ નેનો પાર્ટિકલ્સ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ A અને Bમાં, તો Aમાં FeCO5 એની સાથે ઓલિક એસિડ આપણે 340 ડિગ્રી સેલ્સિયસ લગભગ રિએક્શન કરાવીએ તો આયરનના નેનો પાર્ટિકલ આપણને મળી શકે છે. એ જ પ્રમાણે CO2, CO8, ઓલિક એસિડ 15 સેકન્ડ, ઓલિક એસિડ છે 182 ડિગ્રી સેલ્સિયસ 1800 સેકન્ડ માટે, અને અલ્કલાઇન, તો ટાઈમ છે એ પણ અગત્યનો પેરામીટર છે. તો CO ના અલગ અલગ રૂપ છે આપણે મળી શકે છે, ટ્રાઇકોલોનાઇટ ઓક્સાઇડ્સ. મેટલ ઓક્સાઇડ નેનો પાર્ટિકલ્સમાં ફરી એકવાર થર્મલ ડિકમ્પોઝિશન ઓફ મેટલ ઓર્ગેનિક પ્રિકર્સર ઓન હોટ સરફેસ. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે Fe2O3ના નેનો પાર્ટિકલ્સ બનાવી શકીએ છીએ. આ રીતે નેનો સિલિકોન પાર્ટિકલ, ક્યુબિક સિલિકોન નેનો ક્રિસ્ટલ્સ આર મેડ બાય PECVD, જે આપણે અગાઉ જોયું સિન્થેસિસ મેથડમાં. તો CVD છે અગત્યની મેથડ છે. તો થર્મલ ઇવોપરેશન ઓફ સિલિકોન ચિપ્સ એન્ડ કલેક્ટેડ નેનો પાર્ટિકલ્સ ઇન એ કોલ્ડ ચેમ્બર. તો આ સ્લાઇડની મદદથી આપણે નેનો સિલિકોન પાર્ટિકલ અલગ અલગ શેપમાં આપણે જોઈ શકીએ છીએ. અધર નેનો સિલિકોન પાર્ટિકલ્સ થર્મલ ઇવોપરેશન, સ્પટરિંગ, લેઝર એબ્લેશનથી બનાવી શકાય છે, ઇલેક્ટ્રોકેમિકલ ઇચિંગ વિથ કેટાલિસ, ઇમ્પ્લાન્ટ, ફોર એક્ઝામ્પલ સિલિકોન એન્ડ G, એનિલ ફ્રોમ સિલિકોન રિચ SiOX, સેલ્ફ એસેમ્બલી, એનાથી પણ બનાવી શકીએ છીએ. સેમિકન્ડક્ટર કમ્પાઉન્ડ નેનો પાર્ટિકલ્સ, સો TO ઓર TOPO 350 ડિગ્રી ઉપર કરીએ તો CDXL એટલે કેડમિયમના પાર્ટિકલ બનાવી શકાય છે. હાઈ ટેમ્પરેચર ઓર્ગેનોમેટાલિક મેથડ્સ આર સ્ટીલ ધ મોસ્ટ પોપ્યુલર ફોર બોથ 3-5 સેમિકન્ડક્ટર એન્ડ 2-6 કમ્પાઉન્ડ. થર્મલ ડિકમ્પોઝિશન ઇઝ વેરી યુઝફુલ મેથડ. હવે આપણે બીજી મેથડનો યુઝ કરીશું કે જેની મદદથી આપણે કાર્બન બેઝ નેનો સ્ટ્રક્ચર મટીરિયલ આપણે બનાવી શકીએ. તમારા સ્ક્રીન ઉપર અત્યારે બકીબોલ અને કાર્બન નેનો ટ્યુબ્સ અલગ અલગ શેપમાં આપણે જોઈ શકીએ છીએ. વાય બોલ એન્ડ ટ્યુબ શેપ્સ? વાય વી રિક્વાયર બોલ એન્ડ ટ્યુબ બોથ? હાઈ એનર્જી એજીસ ઇન નેનો ગ્રેફાઇટ. બેઝિકલી ઇન નેનો મટીરિયલ સાયન્સ હાઈ સરફેસ એન્ડ ઇવન એજ એનર્જી મેટર્સ. એઝ વી પ્રીવિયસ ડિસ્કસ, એ ટીની પીસ ઓફ ગ્રેફાઇટ વુડ હેવ અ લોટ ઓફ એટમ્સ એટ ઇઝ એજ વિચ ઇઝ અનસ્ટેબલ. નાવ ગિવિંગ ઓપોર્ચ્યુનિટીઝ, નેનો સોલિડ્સ વુડ રોલ દેમ સેલ્ફ અપ ટુ બકીબોલ્સ ઓર ટ્યુબ્સ ટુ મિનિમાઇઝ ધી ટોટલ એનર્જી. અવર એઇમ ઇઝ ટુ મિનિમાઇઝ ધી ટોટલ સરફેસ એનર્જી. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ
બકમિનિસ્ટર ફ્લોરન્સ બનાવવા માટે કાર્બન આર્કનો એક્સપેરિમેન્ટ અહીંયા દેખાડેલો છે, એના વિશે બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરીએ. સિન્થેસિસ મેથડ ફોર સીએનટી, તો કાર્બન નેનોટ્યુબ્સ બનાવવા માટેની અલગ અલગ સિન્થેસિસ મેથડ છે. ફોર એક્ઝામ્પલ, ઇલેક્ટ્રિક આર્ક ડિસ્ચાર્જ સિમિલર વિથ ધી વન ફોર બકીબોલ, લેઝર વેપરાઇઝેશન, ગ્રેફાઇટ ટાર્ગેટ વિથ કોબાલ્ટ એન્ડ નિકલ પાવડર સીટિંગ ઇન 1200 ડિગ્રી સેલ્સિયસ ફર્નેસ એન્ડ હીટ બાય લેઝર પલ્સ, સો સીએનટી કલેક્ટેડ ડાઉનસ્ટ્રીમ એટ કોલ્ડ ફિંગર. નંબર થ્રી, સીવીડી પ્રી પેટર્ન સ્ટ્રક્ચર વિથ એફઈ એમઓ નેનો પાર્ટિકલ્સ ઇન ટ્યુબ ફર્નેસ એટ 1000 ડિગ્રી સેલ્સિયસ એન્ડ મિથેન એઝ પ્રિકર્સર ઓફ કાર્બન. નંબર ફોર, ફ્લોરન્સ રીક્રિસ્ટલાઇઝેશન ડિપોઝિટિંગ નિકલ એન્ડ C60 મલ્ટીલેયર્સ એન્ડ રીક્રિસ્ટલાઇઝ એટ 900 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા આપણે આ સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ પ્રોપર્ટીઝ ઓફ કાર્બન નેનો ટ્યુબ, અલગ અલગ આર્મ ચેર, ઝિગઝેક અને આર્બિટરી ડિફરન્ટ પ્રકારની ટ્યુબ્સ દેખાડેલી છે. અહીંયા પણ આપણે અલગ અલગ સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ. કેટાલિસ્ટ ફોર્મેશન, નેનોટ્યુબ ગ્રોથ, રિઝલ્ટ શું આવે છે, તો સિંગલ 20 નેનોમીટર ડાયામીટર નેનોટ્યુબ્સ કેન બી સિન્થેસાઇઝ. કાર્બન નેનોટ્યુબ સેમિકન્ડક્ટર, સિંગલ ઓર મલ્ટીપલ કાર્બન નેનોટ્યુબ્સ એસ FET ચેનલ, તો આનો ઉપયોગ ક્યાં થાય છે તમે જોઈ શકો છો. નેનોટ્યુબનો ઉપયોગ આપણે FET બનાવવાની અંદર અથવા ચેનલ બનાવવાની અંદર આપણે કરી શકીએ છીએ. સેલ્ફ એસેમ્બલી નેનો ટેકનોલોજી, તો એની અંદર કેમિકલ કંટ્રોલ સેલ્ફ એસેમ્બલી અગત્યની છે. ફિઝિકલી કંટ્રોલ અને ફ્લિપ અપ પ્રિન્સિપલ એન્ડ સ્પેશિયલ ટેકનિક્સ આર યુઝફુલ. આ સ્ક્રીનમાં જોઈએ તો કેમિકલી કંટ્રોલ સેલ્ફ એસેમ્બલી છે, જે ડિપોઝિશન ઓફ લોડેડ ડી બ્લોક કોપલેન માઇસેલ્સ દેખાડે છે આપણને. હાઇબ્રિડ એપ્રોચ પણ લઈ શકીએ છીએ. આ સ્ક્રીનમાં આપણે જોઈ શકીએ છીએ કે હાઇબ્રિડ એપ્રોચનું સિલેક્શન કરેલું છે. અગાઉ આપણે જોયું, ફરીથી એ સ્ક્રીનને જોઈએ તો 1 નેનોમીટર સાઇઝ, 10 નેનોમીટર પાર્ટિકલ સાઇઝ અને 10 મિલિયન નેનોમીટર, તો દરેક વખતે કલર અલગ અલગ છે, રેડથી યલો. એટલે જો ડાયમેન્શનની અંદર 1 નેનોમીટર હશે તો વી કેન સી રેડિશ એન્ડ યલો વન બલ્ક. હાઇબ્રિડ એપ્રોચ ટુ, એ ડાયબ્લોક કોપોલિમર સોલ્યુશન્સ વેર સ્પિન કોટેક એન્ડ NL2 પ્રમોટ ફેઝ સેપરેશન ઇન ટુ નેનોસ્કેલ પોલિમર ડોમેન્સ નોન એઝ PMMA. One face is removed with a organic solvent leaving a porous PS films, then highly ordered porous film served as a hard mark to etch into oxide. તો આ સ્લાઇડની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે હાઇબ્રિડ એપ્રોચની મદદથી આપણે કેવી રીતે સિન્થેસિસ કરી શકીએ છીએ. ફિઝિકલ કંટ્રોલ સેલ્ફ એસેમ્બલી અહીંયા દર્શાવવામાં આવેલી છે. મટીરિયલ 1, મટીરિયલ 2, એની ઉપર સેલ્ફ ઓર્ગેનાઇઝ નેનો સ્ટ્રક્ચર આપણે મૂકવામાં આવે અને ત્યાર પછી પરફેક્ટ ઇન્ટરફેસ આપણને મળે છે. નંબર ટુમાં મટીરિયલ 1નો યુઝ કરી શકીએ, મટીરિયલ 2 જે આપણા ચોઈસનું હોય, આપણે એપ્લિકેશન જે નક્કી કરેલી છે, પછી આર્ટિફિશિયલ નેનો સ્ટ્રક્ચર એની ઉપર મૂકી શકાય અને પછી કન્ટેમ્ડ ઇન્ટરફેસીસ આપણને મળે છે. એક્ઝામ્પલમાં અહીંયા દેખાડેલું છે કન્ટેમિનેટેડ ઇન્ટરફેસ ઓફ સિલિકોન SIG, એની ઉપર ફરીથી SIG અને ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ નંબર ઓફ લેયર્સની મદદથી. અને ત્યાર પછી હાઇબ્રિડ ટેકનિક એટલે કે ફિઝિકલી કંટ્રોલ સેલ્ફ એસેમ્બલી આપણને મળી શકે છે. આ સ્ક્રીન ઉપર દેખાડેલું છે ફ્લિપ અપ પ્રિન્સિપલ અને સ્પેશિયલ ટેકનિક. તો ફ્લિપ અપની અંદર તમે જોઈ શકો છો સિલિકોન, કે જે ઓલમોસ્ટ 10 નેનોમીટર સાઇઝની અંદર આપણને મૂકેલું છે એ બંને, અને ફરીથી ઓક્સાઇડનું લેયર જ્યારે ઉપર સૌથી ટોપ ઉપર જોઈએ તો ઓક્સાઇડનું લેયર આપણને બનાવેલું છે. એમાં નાઇટ્રાઇડનું લેયર આપણે મૂકેલું છે પોલિસિલિકોનના લેયર ઉપર, તો ઓલમોસ્ટ એની થિકનેસ પણ 10 નેનોમીટરની આપણે આ પદ્ધતિથી બનાવી શકીએ છીએ. નાવ ઇટ્સ એપ્લિકેશન. We have completed about synthesis of different nanoparticles and now we will see about characterization tools and its application. તો આની અગાઉના લેક્ચરમાં પણ મેં કીધેલું કે અલગ અલગ પાર્ટિકલ સાઇઝને જોવા માટે અલગ અલગ ટૂલનો ઉપયોગ થાય છે. સે ફોર એક્ઝામ્પલ, ઓલમોસ્ટ 100 મિલીમીટર અથવા તો મોર ધેન 100 મિલીમીટરથી વધારે હશે, આપણે લાઇટ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ અને જેમ જેમ પાર્ટિકલ સાઇઝ નાની થતી જાય છે એમાં પણ AFM, STM એવો એટોમિક પ્રોબનો આપણે યુઝ કરી શકીએ છીએ. અહીંયા આપણે ડેવલપમેન્ટ ઓફ માઇક્રોસ્કોપ જોઈ શકીએ છીએ, લાઇટ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરતા. ત્યાર પછી ઓલમોસ્ટ આપણે જેમ જેમ ડેવલપમેન્ટ નેનો પાર્ટિકલનું થતું ગયું એવી રીતે એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ SCM, TEM એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. નાવ વોટ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કેન ઓફર, વાય વી રિક્વાયર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. સો ઇટ ગિવ્સ મી ઇન્ફોર્મેશન અબાઉટ ટોપોગ્રાફી, મોર્ફોલોજી, કમ્પોઝિશન અને ક્રિસ્ટોલોગ્રાફિક ઇન્ફોર્મેશન, જે આપણે નેનો મટીરિયલ નેનો ટેકનોલોજીના અભ્યાસ માટે અગત્યનું છે. ટોપોગ્રાફી જાણી શકાય છે, ફોર એક્ઝામ્પલ હાર્ડનેસ મારે જોવી હોય, રિફ્લેક્ટિવિટી, તો આઈ શુડ નો અબાઉટ ટોપોગ્રાફી, મીન્સ હાઉ ઇટ લુક્સ. મોર્ફોલોજી, તો મને મેકિંગ અપ ધ ઓબ્જેક્ટ,
द शेप एंड साइज ऑफ द पार्टिकल इज इम्पोर्टंट, इट केन बी सीन, इट केन बी चेक बाय मोर्फोलॉजी, कम्पोजिशन विषे जाणी શકીએ, એનું મેલ્ટિંગ પોઈન્ટ, રિએક્ટિવિટી વિશે પણ જાણી શકાય છે, અને છેલ્લે ક્રિસ્ટલોગ્રાફિક ઇન્ફોર્મેશન અગત્યની છે, એની કન્ડક્ટિવિટી, ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી અને સ્ટ્રેન્થ જાણવા માટે. સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નું વિઝન આપણે જોઈ શકીએ છીએ. મિસ્ટર બગનું પિક્ચર અહીંયા એકદમ ક્લીન આપણને દેખાય છે. આ સ્લાઇડની અંદર આપણે ઇમેજિન જે મળે છે, ઇમેજીસ મળે છે અલગ અલગ પ્રકારની, એ બંનેની કમ્પેરિઝન કરે છે. ઓપ્ટિકલ ઇમેજ તમારી સ્ક્રીનની લેફ્ટ સાઈડમાં ઓપ્ટિકલ ઇમેજ છે, રાઇટ સાઈડમાં એસીએમ ઇમેજ છે. તો એસીએમમાં આપણે જોઈ શકીએ છીએ ડેપ્થ ઓફ ફોકસ છે એ બહુ સરસ આપણને મળે છે. પ્રિન્સિપલનો આપણને ખ્યાલ છે, તો ઇલેક્ટ્રોન એસીએમ એટલે કે સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે, એમાં ઇલેક્ટ્રોન ગનનો ઉપયોગ કરીએ છીએ, અલગ અલગ પ્રકારના લેન્સીસ અને ઓબ્જેક્ટિવની અંદર એપર્ચર આપણે એનો ચેન્જ કરીએ છીએ. તો એસીએમની મદદથી આપણે કેવી રીતે જોઈ શકાય એના ડાયાગ્રામ અહીંયા આપેલા છે. તો બીમ છે એને સ્કેન કરવાનું છે, ત્યાર પછી ઓબ્જેક્ટિવ લેન્સ છે અને ડિટેક્ટર, આટલા પોર્શન એના અગત્યના છે. તો આ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો રેડ કલરથી ડિફ્લેક્શન કોઇલ અને ફાઇનલ લેન્સ આપણે આપેલો છે, કે જે આપણને ડિટેક્ટ કરીને ઇમેજ બનાવવાની અંદર મદદરૂપ થશે. ઓલમોસ્ટ પ્રોસેસ રિપીટેડ અન્ટિલ સ્કેન ફિનિશ. યુઝ્યુઅલી વી આર યુઝિંગ 30 ફ્રેમ પર સેકન્ડ, તો એની સ્પીડ કેટલી હોય છે? તો નોર્મલી 30 ફ્રેમ પર સેકન્ડ. ઇલેક્ટ્રોન ઇન્ટરેક્શન્સ, ઇલેક્ટ્રોન છે સરફેસ ઉપર કેવી રીતે ઇન્ટરેક્શન કરે છે આ સ્લાઇડની મદદથી જોઈ શકીએ છીએ. તો આપણને અનસ્કેટર ઇલેક્ટ્રોન, ઇલાસ્ટિકલી સ્કેટર્ડ, ઇનઇલાસ્ટિક સ્કેટર્ડ, ઓગર ઇલેક્ટ્રોન્સ, એક્સરેસ, કેથેડોલ્યુમિનન્સ, સેકન્ડરી ઇલેક્ટ્રોન્સ, બેકસ્કેટર ઇલેક્ટ્રોન, તમામ પ્રકારના ઇલેક્ટ્રોન્સ અહીંયાથી મળે છે, કે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ એસીએમમાં. સેકન્ડરી ઇલેક્ટ્રોન્સ વિશે આપ જાણો છો, તો એના વિશે વધારે વાત નહીં કરીએ. બેકસ્કેટર ઇલેક્ટ્રોન્સ, તો એ પણ આપણને સ્કેટરિંગમાં બેકવર્ડમાં 180 ડિગ્રી પર મળે છે આપણને. અને પ્રોડક્શન ઓફ બેકસ્કેટર ઇલેક્ટ્રોન્સ વેરીસ વિથ એટોમિક નંબર. એટોમિક નંબર અલગ અલગ હશે મટીરિયલનો, તો આપણને એનો પ્રોડક્શનનો રેટ છે પણ અલગ અલગ મળશે. આ સ્ક્રીનની મદદથી જોઈ શકીએ છીએ આપણે કે એસીએમ ઇમેજ કોન્ટ્રાસ્ટ કેટલો સરસ છે. જુઓ, સેકન્ડરી ઇલેક્ટ્રોનમાં જે આપણને પિક્ચર મળે છે અને બેકસ્કેટર ઇલેક્ટ્રોનમાં, તો બધાનો કોન્ટ્રાસ્ટ છે એ અલગ અલગ હોય છે. અને સેકન્ડરી ઇલેક્ટ્રોન્સ ઇન્ડિકેટ સેમ્પલ ટોપોગ્રાફી, વેર એસ બેકસ્કેટર ઇલેક્ટ્રોન્સ ઇન્ડિકેટ સેમ્પલ કમ્પોઝિશન. એટલે કે અહીંયા બંને પ્રકારના ઇલેક્ટ્રોન્સ, સેકન્ડરી અને બેકસ્કેટર, બંનેનો યુઝ કરીને અલગ અલગ ઇન્ફોર્મેશન મટીરિયલની અંદરથી આપણે મેળવી શકીએ છીએ. અહીંયા થોડી ઇમેજીસ તમને દેખાડેલી છે, જે આપણને સિલિકોન વેફ